ಸ್ಮಿತ ರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋಜನ ಮಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬೋಲೋ ಮಾ ಮಂತವ್ಯ. ಮಾರೇ ತಾ ಹವಾರ್ನಿ ಕಥಾನೀ ರೀತ ಹವಾರ್ನಿ ಕಥಾ ಪ್ರಮಾಣೆ ಕರ್ವಿ ಪಡೆ ನೆ. ನಾರಾಯಣ ಬಿಚಾರ ಮಾರಿನ ಕಾಟೆ ರಿಂಗ್ನ ನಿಮ್ಮ ಮಾಡಾ ಪೇರಾಯಿನ್ ಬರಾಬರ್ ಬರಾಬರ್ ಸಾಚಿ ವಾಚ. ಭಗವಾನ್ ಕೋನ ಜೊತಾ ನಥೀ. ಆಪಣೆ ತೋ ಪರ್ಚಾ ವಿಭಾಗ ವಾಂಚಿಸು. સીતારામનો પરચો આપણે વાંચીએ તો આગળ હું કથા કરવા બેઠો ત્યારે આગળ એક પરચો બીજો. વડી દંદાવ્ય દેશમાં ગામ વસે ભક્ત ત્યાં પ્રાંતિજ નામ થાય હરી વાત ત્યાં હંમેશ આપે સંત સાચો ઉપદેશ આવે સાંભળવા સહુજન સુની વાત થાય પરસન એક કંસારો નામ કાનજી થયો સત સંગી કુસંગતજી તે તો હતો કબીર નો વડી લાવ્યા કબેરે આ ઘેર મળી કહે ભાઈ કબીર માઈ શીખામી કેમ સાચા જાણ્યા કહે સ્વામી. પ્રાંતિજ ગામ દંડાવ્ય દેશ. આ દેશના છે ને દંડાવ્ય દેશ નામ આવ્યું ને એટલે મને એની એક કથા યાદ આવી. એ ગામના બે મુમુક્ષુ સાધુ થવા નીકળ્યા હતા એટલે મહારાજ પાસે આવતા હતા. પ્રાંતિજ આ ગામ છે ને લગભગ આ જ ગામના હતા. આ ગામનું નામ છે પ્રાંતિજ. તો એ બે મુમુક્ષુ મહારાજ પાસે આવતા હતા ને જંગલમાંથી પસાર થતા હતા. તો જંગલમાં સામે સિંહ આવ્યો ને એટલે એક ભાગ્યો અને એક હતો એ કે તું હાલ નહીં તો મરી જઈશ. આ કે મરવાનું હોય તો ભલે મરું, આમે ભગવાનને ભેટવાનું છે એટલે મારે તો જવું જ છે ભલે સિંહ આવતો. ઓલો ભાગીને ઝાડ પર ચડી ગયો ઘેર જવા પાછો. આ જે પેલો બીજો મુમુક્ષુ હતો એ સામેથી જે સિંહ આવતો હતો
એ સિંહના કાન ઝાલી અને સિંહની ઉપર બેસી ગયો અને પછી સિંહની સવારી કરીને ઠેક ગઢપુરની પાદર સુધી આવ્યો અને ગઢપુરની પાદરમાં આવીને સિંહને પાછો મોકલી દીધો અને પછી મહારાજને આવીને દંડવટ કર્યા. મહારાજને કે મહારાજ મને સાધુ કરો. મહારાજ કે તું તો સિંહના કાનને ઝાલીને આવ્યો છે ને કેવી રીતે તું અહીં પહોંચ્યો, કહે તો આ સભાને. ત્યારે એને સભામાં વાત કરી કે મને રસ્તા વચ્ચે સિંહ મળ્યો અને મેં તો મહારાજને હંભારી અને ચાલતા થાકી ગયો હતો એટલે મહારાજને હંભારીને થપાટ મારીને ઉપર બેસી ગયો અને સિંહના કાન ઝાલીને ડ્રાઇવિંગ કરીને અહીં સુધી આવ્યો છું કે સિંહ પાદર સુધી મૂકી ગયો. મહારાજ કે તે સિંહના કાન ઝાલ્યા એટલે તને સાધુ કરું છું, એનું નામ કાનડાનંદ સ્વામી પાડ્યું. એને સત્સંગમાં બધા એવી રીતે જ જાણતા કે આ સિંહના કાન ઝાલવાવાળા, આ સાધુએ સિંહના કાન ઝાલ્યા છે. બોલો ભગત, આપણે તો કોના કાન ઝાલ્યા, બિલાડીને ના ઝાલી શકીએ. આ સિંહના ઝાલીને આવેલા હોય એટલે સિંહ જેવા હોય ને, આપણે તો ઉંદર આવે જ ભાગીએ. એ દંડાવ્ય દેશની અંદર પ્રાંતિજ ગામ છે ત્યાંનો એક કંસારો કાનજી નામનો હરિભગત થયો છે. પહેલાં કબીરપંથી હતો, પછી થયો સત્સંગી સાધુની વાત સાંભળીને. એટલે બધા કબીરનું જે આખું કબીરને માનવાવાળા જે એના અનુયાયીઓ હતા બધા એને ઘેર આવ્યા. એને ઘેર આવીને કહે છે, ભાઈ તારા સ્વામિનારાયણ જો સાચા હોય તો પારખું આપવું પડશે. પહેલાં તો આવું હતું, પેપર આપવું પડે. એક સત્સંગ છોડીને તમે બીજે જાઓ એટલે પેપર આપવું પડે. આવી રીતે કે તારે પારખું દેવું પડે. પછી કંસારો જે આ હરિભગત હતો કાનજી સાચો હતો. મહારાજને હંભારીને સંતોને હંભારીને એને કીધું, શું પારખું જોઈએ બોલો તમારે. તો કે ભાઈ પારખું તો એક જ થાય. પહેલાંના જમાનામાં એવું હતું કે કોઈ ઉપર કોઈ ગુનાનો આક્ષેપ થયો હોય તો એને એ ગુનો નથી કર્યો એ સાબિત કરવા માટે એને પારખું આપવું પડે. પારખાની અંદર એને લોઢાનો ધગધગતો ગોળો હાથમાં પકડાવે અને ચલાવે. એના હાથ જો દાજે નહીં તો સત્ય. જો કે આ કળિયુગની અંદર તો આવા પારખા લેવા જેવા નથી. અત્યારે તો સત્ય હોય તો હાથ દાજી જાય. કળિયુગમાં એવું છે, અત્યારે ખોટો છૂટી જાય ને સાચો ફસાઈ જાય. યુગનો ધર્મ છે. પણ એ વખતે એવી પારખું લેવાતું ને આવી રીતે પરીક્ષાઓ કરતા. ઘણા દ્વેષી માણસો પણ આવી રીતે ક્યારેક કોઈકને હેરાન કરવા માટે આવું કરતા. બધાય કહે છે કે જો તું પારખું આપ તો તારા સ્વામિનારાયણ સાચા. કાનજીએ વિચાર્યું કે પારખું દેવું પડશે તો દઈશ, પણ મહારાજને ખોટા નહીં પડવા દો. તેનું એમ કહી લાવ્યા ગોળો એક, કર્યો તપાવી રાતો વિશેક. લાલ ચોળ લોખંડનો ગોળો કર્યો તપાવીને. બોલો, તૈયાર જ રાખ્યું હોય આવું. લોકોએ ભગવાનના ભગતને હેરાન કરવાના સાધનો તો તૈયાર જ રાખ્યા છે. આ જેમ પેલા બધા નથી, આ દેશો બધા પેલી મિસાઇલો રાખતા ને, એને શું કહે છે, ન્યુક્લિયર, બરાબર. એ જેમ રાખે છે ને એવી રીતે કુસંગીઓએ સત્સંગીને હેરાન કરવા માટેના આવા ન્યુક્લિયર રોકેટો રાખેલા જ હોય કે આને કેવી રીતે પાડવો, આને કેવી રીતે પાડવો, આને કેવી રીતે પાડવો. સત્સંગમાંય કુસંગી હોય અને સત્સંગની બહાર પણ કુસંગી હોય. ઘણી વખત સત્સંગની બહારના કુસંગી કરતાં સત્સંગનો અંદરનો કુસંગી વધારે હેરાન કરે, કારણ કે એને બધી જ ખબર હોય કે આને ક્યાંથી મારવો. આ બહારના કુસંગીઓ પહેલાં હેરાન કરતા લાલ ગોળો તપાવીને તૈયાર કર્યો અને પછી કહે છે, કહે ઉપાડી લે હવે આને, જ્યારે સ્વામીને સાચા તું માને. નહીં બળવા દીએ તે તમને, રહી સાજો તો મનાશે અમને. તને નહીં બળવા દે, તારા સ્વામીએ સાચા છે ને, નહીં બળવા દે, ઉપાડ. અને જો તારો હાથ દાજે નહીં તો તારા સ્વામિનારાયણ સાચા, સીધો હિસાબ છે. ત્યારે કંસારે કરી વિનંતી, કરજો સાર શ્રી ગોલોકપતિ. હે પ્રભુ, મારી સહાય કરજો. શાસ્ત્રોમાં આવા ગોલોકપતિને બધા શબ્દો આવે ને ત્યારે ભરમાવું નહીં. ગોલોકપતિ આવે, ગોલોકધામ આવે,
શ્વેતદીપ ધામ આવે, આ બધા અક્ષરધામના પર્યાય શબ્દો છે. બીજા બધાય ધામના નામથી અક્ષરધામને કહેવાય, પણ અક્ષરધામને કોઈ ધામના નામથી ના કહેવાય. શ્રીજી મહારાજને બીજા બધાય નામથી કહેવાય, પણ શ્રીજી મહારાજ બીજા નામ જે બધા છે ત્યાં શ્રીજી મહારાજને લેવાય, પણ શ્રીજી મહારાજની જગ્યાએ બીજા નામ ના લેવાય. એટલે અહીં શ્રી ગોલોકપતિ એટલે આપણને થાય કે અહીં શ્રી ગોલોકપતિ સ્વામીએ શબ્દ લગાવ્યો, અને કંસારાએ શ્રી ગોલોકપતિ એટલે કોણ, શ્રી કૃષ્ણનારાયણને પ્રાર્થના કરી. ના, ગો એટલે તેજ, લોક એટલે સમૂહ, તેજના સમૂહને મધ્ય રહેલા ભગવાન એને પ્રાર્થના કરી. શાસ્ત્રના અર્થ બહુ ગૂઢ અર્થ હોય એટલે ઘણીક વખત જો આપણને ખબર ના પડે તો અર્થનો અનર્થ થઈ જાય, ક્યાંથી ક્યાં પહોંચી જાય ગાડી એવું થાય. એટલે અહીં શ્રી ગોલોકપતિએ ભગવાન માટે શબ્દ વપરાયો છે. અને કોઈ એવું કે ગોલોકધામના પતિ માટે વપરાયો છે, તો એ ગોલોકધામના તમામ ધામોના ધામી શ્રીજી મહારાજ જ છે. ગોલોકાધિપતિને પણ ધામને બક્ષિસ આપવાવાળા શ્રીજી મહારાજ જ છે. વૈકુંઠાધિપતિને વૈકુંઠ બક્ષિસ આપવાવાળા શ્રીજી મહારાજ જ છે. શ્વેતદીપાધિપતિ વાસુદેવ નારાયણને શ્વેતદીપ એ તમારું ધામ એવું કહીને આપવાવાળા શ્રીજી મહારાજ જ છે. એટલે સર્વના માલિક એ જ છે. આ મંદિરની અંદર કોઈ સંત રહેતા હોય મંડળના, અને કોઈ એકને વ્યવહાર કરવાનો, એકને મુખ્ય રાખ્યા હોય, તે બધું મુખ્ય બધું કરતા હોય, સંચાલન અહીં કરતા હોય, કોઈ બીજું મંદિર હોય ત્યાં કરતા હોય, ગુરુકુલની સંસ્થા હોય ત્યાં કરતા હોય, પણ એ બધાય બધું કરે છે. અને અહીં આગળ નળ તૂટી ગયો હોય, નળ બેસાડ્યો હોય, ગુરુજીને એની ખબરય ના હોય, પણ બધી જગ્યાએ ગુરુજીની ઇનડાયરેક્ટલી સત્તા વ્યાપ્ત છે, વ્યાપ્ત છે. એ ખસેડવા હોય તો ખસેડી કાઢશે કે હવે તમારે આ નથી કરવું, અહીં કરવું છે, તે કરશે. એમ પુરુષોત્તમ નારાયણની સત્તાથી તમામ ધામાધિપતિઓ ધામના પતિ છે જ એ જગ્યાએ, પણ પુરુષોત્તમ છે એ જ તમામ ધામોના ધામી છે. શ્રીજી મહારાજે કીધું સર્વે ધામના ધામી, એવા જે પુરુષોત્તમ નારાયણે તમને મળ્યા છે, સર્વ કારણના કારણ એ તમને મળ્યા છે. એટલે અહીં શ્રી ગોલોકપતિ એટલે ભગવાન સ્વામિનારાયણ. ગમે ત્યારે એક આપણી એવી દ્રષ્ટિ જોવે કે જેવી રીતે પેલો હંસ મોતી જ જોવે, એમ આપણે ગમે એવો શબ્દ જોઈએ, ગમે એવા શાસ્ત્રોના અવતારવાચક શબ્દ જોઈએ, અવતારોના ધામવાચક શબ્દ જોઈએ, અવતારોના ભક્તવાચક શબ્દ જોઈએ, પણ આપણી દ્રષ્ટિ ત્યાં જ પહોંચી જાય કે આ પુરુષોત્તમ નારાયણ માટેનું જ શાસ્ત્ર છે, એટલે પુરુષોત્તમ નારાયણ માટે જ આ બધા શબ્દો હોય. એન કેન પ્રકારે એને પુરુષોત્તમમાં જોડી દેવા, એ જ આપણું સાચું ભક્તપણું છે. ગમે એવો શબ્દ આવે, પણ એ શબ્દ શ્રીજી મહારાજમાં જઈને વિરામ પામે એવી જે દ્રષ્ટિ કેળવી લેવી, એનું જ નામ મહારાજને ઓળખ્યા કહેવાય. ક્યાંય અટકે નહીં, જેની નજર પહોંચી ગઈ છેક, કોઈ પણ હોય એને છેક પહોંચાડી દેવો, શ્રીજી મહારાજના ચરણમાં સમાવી દેવું. આમાં તો કેટલી જગ્યાએ શ્વેતદીપ પણ શબ્દ આવશે, બધા બહુ શબ્દો આવે છે ભક્ત ચિંતામણીમાં. એટલે શાસ્ત્રોનો એટલે જ કીધું મધ્યના તેરમામાં કે શાસ્ત્રના રહસ્યો ભગવાનના સત્પુરુષ વિના સમજાતા નથી, પોતાની બુદ્ધિ બળે ક્યારેય પણ શાસ્ત્ર સમજાતું નથી. એકાંતિક પુરુષો એવા છે કે જે શાસ્ત્રને વાંચે છે ને એને યથાર્થ સમજે છે, એના શબ્દના ભાવને સમજે છે, નહીં તો આપણા જેવા સામાન્ય મુમુક્ષુ એને સમજી શકતા નથી. માટે કોઈ પણ શબ્દ આવે, જ્યારે પણ કોઈ શાસ્ત્ર વાંચીએ ત્યારે એને ભગવાન સ્વામિનારાયણમાં સમાવી દેવા, ભગવાન સ્વામિનારાયણથી વિશેષ ક્યાંય ક્યારેય પ્રશ્ન ના થાય એનું ધ્યાન રાખવું પડે. નહીં તો હમણાં એક શિકાગોની અંદર એક હરિભગત છે, આપણા યુવાન છે, નવા છે, 3 વર્ષથી છે હરિભગત, એના હાથમાં એક પુસ્તક આવ્યું, એક જગ્યાએથી બહાર પડેલું પુસ્તક છે. એ પુસ્તક આવ્યું ને પછી એમાં ઉપાસનાનું ખંડન થાય એવી વાતો આવી, શાસ્ત્રના પ્રમાણથી જ બસ આવી આવી કડી લખી દે અંદર. ત્યારે કંસારે કરી વિનંતી, કરજો સાર શ્રી ગોલોકપતિ. જો કશો ભેદ નથી, આ ભેદ કરવાવાળા છે એ લોકો ભગવાનનો દ્રોહ કરે છે કે બધા અવતારો જુદા છે, સ્વામિનારાયણ જુદા છે, આ તો દ્રોહ કરે છે. જો આમાં શું આવ્યું, સ્તુતિ કરી ત્યારે શ્રી ગોલોકપતિ અને હમણાં સહાય કરશે ભગવાન સ્વામિનારાયણ, બધું એક થઈ ગયું કે નહીં? બોલો કે આ થઈ ગયું, બસ આમ આ પડાઈ દે. એટલે એના હાથમાં એવું પુસ્તક આવ્યું. આવી જેવી રીતે આપણે એવો પ્રયત્ન કરીએ કે આવો શબ્દ હોય શ્રીજી મહારાજમાં વિરામ પામે, એમ એવું એક એવી એક બુદ્ધિ છે કે જે આ શબ્દોને પકડીને શ્રીજી મહારાજને બધાને સમાન કરવા મહેનત કરે છે, બધું સમાન છે,
એવું બુદ્ધિના બળે ઘણું બધું કાર્ય કરે છે. એના હાથમાં પુસ્તક આવ્યું, હવે અહીં વાત સાંભળે, અક્ષરધામાધિપતિ સર્વોપરી, અને ઓલું પુસ્તક વાંચે, એની અંદર બધું સમાન. મને કે આમાં સ્વામી આ મને તો હાજ પડી ગયેલી છે ગુરુજીના શબ્દથી કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ સર્વોપરી નથી. પણ આ પુસ્તક આવ્યું એટલે મને આમ થોડો પ્રશ્ન થયો. મેં કીધું પુસ્તક આવ્યું એટલે પ્રશ્ન થયો ને, કારણ પુસ્તક આવ્યું પ્રશ્નનું સમાધાન ચોક્કસ મળશે. પણ હું તમને કહું, વચનામૃત, ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, આ તમામ શાસ્ત્રો, એ તમામ શાસ્ત્રો વાંચવા, વાંચીને કોઈ જગ્યાએ એવો સંશય થાય તરત પૂછી લેવું. પણ મેં કીધું આવા પુસ્તક હોય ને પુસ્તકને પહેલેથી તિલાંજલિ આપી દેવી. મેં કીધું એને મૂકી દો બાજુ પર, કોઈક ભગવાનના ભક્તને આપજો એ વાંચશે, જેને એની રુચિ હોય ને એને આપજો, જેને આપ્યું એને પાછું આપી દો. એને કે લે આ પુસ્તક અને તું જ આને બરાબર સમજી લે, મારે સમજવું નથી, લેવું પણ થાય. માટે શાસ્ત્રના અર્થને ભગવાનના સત્પુરુષ થકી સમજવા પડે છે. આપણે તો મોટા પુરુષના આશરે બેઠા છે એટલે આપણને સમજાય કે શ્રીજી મહારાજ સિવાય બીજું કાંઈ એનાથી મહાન કોઈ તત્વ જ નથી, નહીં તો એ ઘાટી એવી અઘરી છે, ભલ ભલા ગૂંચવાઈ જાય છે એમાં. કારણ કે આવો શબ્દ આવે આવે આમાં આજે ભાઈ ગમે એટલી બુદ્ધિ દોડાવો કે લો કરજો સાર શ્રી ગોલોકપતિ, આનો તમે ગમે ત્યાંથી અર્થ કરો તો ગોલોકપતિ એટલે ઉપલો જ અર્થ થાય કે ગોલોકધામના પતિ શ્રીકૃષ્ણ રાધાના વર શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી. આ તો કોણ? સત્સંગી, સાધુની વાત સાંભળીને સત્સંગી થયો અને પ્રાર્થના કરે શ્રીકૃષ્ણ, એટલે શ્રીકૃષ્ણ સ્વામી એને એક થઈ ગયા, સીધો જ હિસાબ છે. હવે આમાં તો કોઈને પૂછવાનું નથી, આની અંદર કંઈ વજાજી બુદ્ધિ દોડાવવાનું નથી, ઉપાસનાનું ખંડન થઈ ગયું સીધું. પણ ના, સાર શ્રી ગોલોકપતિ, તમામ શબ્દો કૃષ્ણ શબ્દ મહારાજ માટે છે, ગોલોક શબ્દ મહારાજ માટે છે. અરે ક્યાંક ઉદ્ધવને ગોપી એવો શબ્દ વપરાયો છે એ મહારાજના મુક્તો માટે વપરાયો છે. વચનાવૃતમાં તમામ જગ્યાએ જે શબ્દ વપરાયા છે ને બધાય મહારાજના પ્રત્યક્ષ ભક્તોને પ્રત્યક્ષ મુક્તો માટે વપરાયા છે. કારણ કે સ્વામીએ વાતમાં કીધું પૂર્વેના ભક્તોની ઉપમા આજના ભક્તોને દેવાય જ નહીં, દેવાય જ નહીં, ક્યારેય ના દેવાય. લાડુબાન જીવબાન અને શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળીને લાડુબાન જીવબાન એમ થયું ગોપીઓના કેટલા મોટા ભાગ, કે ગોપીઓના હાથનું ભગવાન માખણ જમ્યા ને ગોપીઓની યારે રમ્યા ના કેટલું કર્યું ને આપણે તો આપણને ખબર નહીં એવા ભાગ ક્યારે આપણા જાગશે. લો લાડુબાન જીવબાન આવો સંકલ્પ થયો. 44-45 નંબરની વાત છે અક્ષરાન સ્વામીની વાતોની. અને પછી આ બહેનો હુઈ ગઈ રાત્રે, તે ગોપીઓ આવી સ્વપ્નમ, સ્વપ્નમ નહીં પ્રત્યક્ષ, અને ગોપીઓ આવીને લાડુબાન જીવબાની ચરણચંપી કરવા માંડી. તે લાડુબા જીવબા કે તમે કોણ? તો કે અમે ગોપી. કેમ આવે? અરે કે તમારી સેવા કરવા. અરે અમારી સેવા કરવા? તમે, તમને તો પ્રગટ પ્રભુનો સ્પર્શ થયો. આ કે શું પ્રગટ પ્રભુનો સ્પર્શ થયો? અમારે અવતારોનો સંબંધ છે, તમારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે, એટલે તમારી ચરણચંપી કરીએ તો અમને ઉપાસનાની શુદ્ધિ થાય. ત્યારે લાડુબાન જીવબાન મહિમા સમજાવ્યો. મહારાજ હવાર ભેગા થયા. મહારાજ કે લાડુબા જીવબા હાંજે શું થયું? ઓ મહારાજ ભૂલ ઓળખાવી કે, એટલે બહુ અઘરી ઘાટી છે. આ ઘાટી એવી અઘરી છે કે બહુ જ આપણને ભગવાનના સત્પુરુષમાં સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ હોય ને તો જ હા પડે એવી છે, અને તો જ મનાય એવું છે. નહીં તો 100 જન્મ સુધી સત્સંગી હોવા છતાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં 100 જન્મ ધરે ને અને સાધુન સત્સંગી થાય ને તો ઉપાસનાની ઘાટી સમજાય એવી નથી. અને આપણને જે એવું લાગે છે કે મને સમજાઈ ગઈ છે, એ હજુ જીવમાં ઉતરતા તો એ શેડ ઉતરતા ઘણી બધી વાર લાગે. આપણને જે હજુ ખબર છે ને વાચ્યાર્થ ખબર છે, વાણી દ્વારા ખબર છે, લક્ષ્યાર્થ, લક્ષ સુધીની આપણી દ્રષ્ટિ પહોંચશે ને એટલે આપણું આખું અત્યારનું જે જીવન, વર્તન, વાણી, જે કાંઈ આંતરિક બહાર બધું પાછું બદલાઈ જશે. હજુ બદલાશે. આપણને લાગે ને કે હું સત્સંગમાં આવ્યો પછી ઘણો ચેન્જ થયો, પણ હજુ આગળ જતાં જતાં જેમ જેમ ઉપાસનાની શુદ્ધિ થતી જશે ને એમ આપણા ચેન્જ થતો જશે, ચેન્જ ફરક પડતો જાય. કારણ કે મહારાજે સારંગપુરના 17મામાં કીધું ભગવાનને પર જાણે એમ પરનો પર, ભગવાનને જેટલા પર જાણે એમ પોતે પણ પર થતો જાય, પોતે પણ આગળ ને આગળ વધતો જાય. એટલે આવા શબ્દો ઉપર ધ્યાન રાખવું. જ્યારે પણ ભક્તો તમે શાસ્ત્રનું વાંચન રાખજો જ, શાસ્ત્રનું વાંચન કરવું જ જોઈએ સ્વયં પણ વાંચન કરે ત્યારે આટલું ધ્યાન
રાખવું કે તમામ શબ્દોને ને તમામ વાક્યોને શ્રીજી મહારાજમાં હમાવી દેવા, એટલે કોઈથી ફસાવાય જ નહીં. ગમે એવો શબ્દ આવે આ શ્રીજી મહારાજ માટે છે, પૂરું થઈ ગયું, પછી કોઈ પ્રશ્ન જ ના થાય. એટલે આ ગોલોકપતિને પ્રાર્થના કરી, એટલે કે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, એમ કહીને ગોળો ઉપાડ્યો, લઈ હાથમાં સૌને દેખાડ્યો. ગોળો ઉપાડીને બધાને બતાવ્યો, બોલો ભાઈ આ લો આ પરચો, કશું જ થયું નહીં. આથે કહે પાપીઓ પરચો આ જુઓ, થાવો સતસંગી જન્મ કાખુઓ, આજો દાજ્યા નહીં હાથ રતી, સ્વામી સાચા છે માનો કુમતી, એમ કરી ભક્તની સહાય, સહજાનંદજી સંકટમાય, એમ પરચો પૂર્યો ભગવાને, પણ હોય પાપી તે નય માને. આ પરચાને જેને ના મનાય એ પાપી. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું, આ દરેક જગ્યાએ આવું લખ્યું કે જેને આ વાત સાચી ના મનાય એ બધા પાપી છે, એટલે એને મનાય નહીં. પુણ્યશાળીને આ વાત મનાય સાચી. હવે ચરોતર દેશના વસો ગામના એક દાદાભાઈનું આખ્યાન કહે છે. દેશ ચરો તરે વસો ગામ, દ્વિજ ભક્ત દાદો ભાઈ નામ, તેની તનયા જમુના જેહ, અતિ સુખી સમાધિએ તેહ. હમણાં જ હરિલામૃતની કથામાં આવતું ને સમાધિ પ્રકરણની સ્તુતિ આવી હતી. શ્રીજી સ્વામી કે આગળ આપણે જ્યારે સમાધિ પ્રકરણ આવશે ત્યારે કહેશું. ચરોતર ગામની અંદર દાદાભાઈ નામના એક બ્રાહ્મણ ભક્ત છે. એની એક તનયા, તનયા એટલે છોકરી, જમુના એનું નામ છે. બહુ સમાધિનિષ્ઠ છે બાળપણથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણે તો એવું પોતાનું સામર્થ્ય છૂટું મૂક્યું હતું ને કે હાઉ ગામડાનો માણસ હોય અભણ એની સમાધિ થાય, અષ્ટાંગયોગ સાધ્યા વિના સમાધિ થાય. એટલે નાની નાની છોકરીઓને સમાધિ થતી ભગવાન સ્વામિનારાયણ વખતે, નાના નાના છોકરાઓને, વૃદ્ધને, બાળકને, સ્ત્રીઓને, બધાને સમાધિ થતી. જે અષ્ટાંગયોગ જંગલની અંદર યોગ્યોને સિદ્ધ નહોતા થયા, ભગવાન સ્વામીને ફક્ત દ્રષ્ટિ માત્રમાં જીવ માત્રને સિદ્ધ કરાવ્યા એટલે સર્વોપરી છે. સમાધિ થવી બહુ કઠણ છે, બહુ કઠણ છે, અને સમાધિ કરવી બહુ કઠણ છે, પણ ભગવાન સ્વામીને સહજમાં સમાધિ કરાવી. એવી આ જમુના નાની દીકરી, એને સમાધિ થાય છે. એક દિવસ સમાધિ માઈ આવી મહારાજ પાસે એ બાઈ, સમાધિ કરીને મહારાજ પાસે પહોંચી ગઈ. કર્યા મહાપ્રભુના દર્શન, નિરખીનાથને થઈ મગન, જે જે કરી શ્રી મહારાજે વાત, તે સુની લીધી છે સાક્ષાત. અતિ રાજી દીઠા જ્યારે નાથ, બોલી જમુના જોડી બે હાથ. ભગવાનની સાથે વાતો કરે, ભગવાનની સભામાં આવીને બેસે. મહારાજને બહુ રાજી જોયા જમુનાએ. એટલે એક દિવસ જમુનાએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ મારી એક પ્રાર્થના છે. મહારાજ કે બોલ. કરો પ્રસાદીની મને મેર, આપો વસ્ત્ર લઈ જાઉં ઘેર. મને વસ્ત્ર પ્રસાદીનું આપો મહારાજ, પછી હું ઘેર જતી રહું પાછી. તેહ સામે ના તાહતા નાથ, નાઈ લોયો અંગ નિજ હાથ. ભગવાન એ વખતે સ્નાન કરતા હતા. સમાધિવાળો તો ગમે ને પહોંચી જાય, એટલે મહારાજ સ્નાન કરતા હતા. ત્યાં છોકરી પહોંચી, એને વસ્ત્ર માગ્યું ભગવાન પાસે, કે મને પ્રસાદીનું વસ્ત્ર આપો એટલે હું ઘેર જાઉં. લુયું શરીર જે હરુમાલે, દીધો જમુનાને તે હવાલે. જમુના જાહાવે તું તારે ઘેર, અહીં આવ્યા થઈ ગની વેર. પછી જમુના દેહમાં આવે, પ્રગટ એક રૂમાલ લાવી. આ કેવો પરચો બોલો. અહીં શરીરમાં કશું ના હોય, એના હાથમાં કશું ના હોય, સમાધિ થઈ, ભગવાન પાસે ગઈ, ભગવાન પાસે જઈને માગ્યું, અને જ્યારે સમાધિમાંથી પાછી આવે ત્યારે એના હાથમાં રૂમાલ આવે. આ જાદુ, જાદુગરો ખેલ કરે ને,
ભગવાન એવા ખેલ ભગવાનના નાના ભક્તો જોડ કરાવે, અને જાદુગર ગમે એવો ખેલ કરે ને તો એ કંઈ સાચો ના હોય, સાચો ના હોય, એના હાથની કરામત જ હોય, બીજું કંઈ ના હોય, હાથથી જ થાય. અને એના હાથથી કરતો હોય એની રમત કોઈને ખબર ના પડે, નજરબંધી કરી દે એની જે રીત હશે. મહારાજે વચનાવદમાં કીધું કે એક નટની માયાને પણ જાણી શકાતી નથી, નટની માયાને પણ જાણી શકાતી નથી. મેં છે ને બે ત્રણ જાદુગરના ખેલ જોયા છે મામા. એક જાદુગર મંગલ બહુ પ્રખ્યાત ને, એનો ખેલ જોયો છે. એ તમારે એમ કે આ સભાની અંદર તમે બેઠા છો, તમારા છોકરા સાચવજો, પહેલેથી ચેલેન્જ આપે છોકરા સાચવજો. હવે આટલા આટલા છોકરા હોય નાના નાના, પહેલેથી ચેલેન્જ આપે કે 10 મિનિટમાં તમારા છોકરા ગુમ થઈ જશે, અને છોકરાઓ લોકોના હાથમાંથી જતા રહે, એક પેટી સ્ટેજ પર મૂકે અને સ્ટેજમાંથી એ પેટીમાંથી એક એક આમ કપડું કાઢે ને એમ એમ કાઢે કે આ કોનું પાર્સલ લઈ જવા, કોનું પાર્સલ લઈ જવા, કોનું પાર્સલ. ઓલો ઠેક ક્યાંય બેઠો હોય ઓડિયન્સમાં, ત્યાંથી દોડતો આવે કે મારું છોકરું સ્ટેજ પર ક્યાંથી ગયું. એને કીધું હોય તમારા છોકરાને બરાબર પકડજો. હવે બધાને ખબર હોય, બધા આમ પકડીને બેઠા હોય, પણ છોકરું ક્યારે જતું રહે, ક્યારે એ સ્ટેજ પરથી કાઢે છે કશી ખબર ના પડે. વિચારો, એક નટની માયાને પણ જાણી શકાતી નથી. બાકી એનો ખેલ જ છે, એનો મેં ખેલ એવી રીતે જોયો હતો. અને પછી જ્યારે હું સાધુ થયો ને, ત્યારે આપણું વડોદરા એક સંતુર કેવો કોઈ સ્ટુડિયો છે, સ્ટુડિયોમાં કંઈ રેકોર્ડિંગ હતું ને ત્યાં ગયા, ત્યાં એ એનો અવાજ રેકોર્ડ કરવા આવેલો. આ લોકો જાદુનો ખેલ કરે ને મોટા શોમાં, ત્યારે આગળ બધા અવાજો કરે ને બધું રંગબિરંગી બધું ખબર નહીં શું નાટક કરે, તો એ બધું રેકોર્ડિંગ કરવા આવેલો. એટલે પછી ત્યાં મળ્યો, એટલે આપણે કેસેટોનું રેકોર્ડિંગ ચાલે કીર્તનની, સંતો હતા એના રે હું ગયેલો ખાલી. અને પછી એને મળ્યા ત્યારે એ કહે કે સંતો ભગવાનને તમારા પ્રાર્થના કરજો કે મારું મૃત્યુ સારું આવે, આ મારી આ જિંદગીના બધા ખેલ છે ને એ અમને નુકસાનકારક બહુ થાય, કે પણ શું કરવું, પેટ માટે કરવું પડે છે બધું, કારણ કે આ લાઈન સારી નથી. મેં કીધું તમે આટલું બધું જાદુ કરો, આમ રૂપિયા પાડો તો આ બધું, મેં કીધું તમે સ્ટુડિયોમાં રેકોર્ડ કરવા આવવું પડે ઠેક અહીં, હવે એને સ્ટુડિયોમાં રેકોર્ડ કરવા આવવાનું. જે જાદુગર પૈસા કાઢે, જે જાદુગર છોકરા લઈ લે, એને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવાનું. તો એટલો જાદુ ના કરે ઘરમાં સ્ટુડિયો ઊભો થઈ જાય, આમ આમ પેલા પૈસા પાડે ખબર ને, આમ સ્ટેજ ઉપર 500 ની નોટો 1000 ની નોટો બધું આમ પાડે, તો એટલા બધા પૈસા તું પાડે છે, એને કહેતા ઘેર બેઠા જ મૂકી દે આ બધા ખેલ કરવા માટે. 10 રૂપિયાની ટિકિટ લઈને 500 ની, અને માણસો કેવા આપણા જેવા કે 500 ની નોટ પાડવાવાળાનો ખેલ જોવા 10 ની ટિકિટ લઈને જાય, એવું ના વિચારે કે 500 ની નોટ પાડવાવાળો છે, મારી પાસે 10 રૂપિયા શું કરવા ઈચ્છે છે, એવું છે. એટલે એક નટની માયા આપણને એક જોવાનો, આપણને ખબર જ હોય કે આ ખોટું છે, બુદ્ધિ આવે પછી ખબર પડે ને કોણ આજે દુનિયામાં ના જાણે કે આ જાદુગર કરે જાદુ ખોટો જ છે, બધાને ખબર છે. પણ એક જોવાનો આનંદ માણસ જાય મનોરંજન માટે, પણ એ એક નટની માયા મહારાજ કે ખબર પડતી નથી. ભગવાને વચનાવતમાં પંચાળાના વચનાવતમાં દ્રષ્ટાંત આપ્યું કે નટ હોય જાદુગર, એ પોતાની સ્ત્રી રાજાને સોંપે અને પછી કે હું થોડા દિવસ પછી આવીશ અને મારી સ્ત્રી માગીશ, આ બાજુ ઉપર આકાશમાં જાય, નટ ત્યાંથી જાય આકાશની અંદર, જાણે ઇન્દ્ર સાથે યુદ્ધ થાય છે એવું બધું થાય, ત્યાંથી એના ટુકડા થઈને હેઠા પડે, એના શરીરના ટુકડા થઈ જાય, ટુકડા થઈ જાય. પછી તો રાજા કે આવે આ તો જાદુગર તો મરી ગયો, બાળી નાખવા, અને બાળી નાખે, બાળી નાખે એટલે એની સ્ત્રી પણ સતી થાય એની ભેગા ચિતામાં. અને પછી પેલો આવે અને આવીને રાજાને કે મારી સ્ત્રી પાછી આપો. રાજા કે ભાઈ તું બળી ગયો, તું ક્યાંથી આવ્યો, તારી સ્ત્રી ક્યાં છે, ખોટું બોલો છો કે મારી સ્ત્રી તમારે જોઈએ છે એટલે. રાજા કે ના ભાઈ મારે તારી સ્ત્રી સતી થઈ, તું મરી ગયો તો તું આવ્યો જ ક્યાંથી, ખોટું બોલો છો, તમારા સિંહાસન પાછળ મારી સ્ત્રી છે, કે આમ કરીને હાથ જાલીને કાઢે કે મારી સ્ત્રી રે. શ્રીજી મહારાજે આ દ્રષ્ટાંત વચનાવતમાં આપ્યું, પ્રસાદીનું દ્રષ્ટાંત છે. પહેલાના જાદુગર તો આવા ખેલ કરતા, બોલો. મહારાજ કે એક નટની માયાની ખબર પડતી નથી કે આકાશમાં ક્યાં ગયો, ટુકડા તરીકે શું પડ્યું, અને પાછળ એને સ્ત્રી બળી ગઈ, રાખ થઈ ગઈ, પછી એ સિંહાસન પાછળ કેમની નીકળી, આના ટુકડા થઈ ગયા, જીવતો થઈને કેવી રીતે આવ્યો, એ સામે બેઠેલા બુદ્ધિશાળી પ્રધાનો કે બુદ્ધિશાળી રાજાઓને ખબર પડતી નથી. આ નટની માયા છે, તો ભગવાનની માયા કેમ ખબર પડે, ના જ ખબર પડે. એટલે ભગવાન એવા છે.
પણ ભગવાને આ સમાધિ પ્રકરણની અંદર એવું એવું કરેલું કે જે કોઈ જીવને ક્યારેય સત્ય ના મનાય, છતાંય પણ એવું થતું. હમણાં થોડા સમય પહેલાં અમદાવાદ મંદિર કાલુપુરની અંદર એક ઘટના ઘટી ગઈ. ઘણા વર્ષો થયા, લગભગ એને 70-80 વર્ષ હશે, મેં સાંભળેલું છે, એના દ્વારા જ આ ઘટના કહું છું કે ત્યાં આગળ બે છોકરાઓ હતા, એને ધૂન થાય ને ત્યારે સમાધિ થાય. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય અને સમાધિ થાય. સમાધિમાં જાય અને સમાધિની અંદર જઈ અને પછી બસ સમાધિમાં રહે, પછી પાછા આવે. હવે આવું આને ઘટનાઓ ઘટવા લાગી, બધાને ખબર પડી કે આને સમાધિ થાય છે. પછી કાલુપુર મંદિરને ત્યાં વાત કરવામાં આવી કે ભાઈ આને સમાધિ થાય છે, એટલે કહેવામાં આવ્યું સભાની અંદર કે તમને સમાધિ થાય છે તો તમે ભગવાન પાસેથી કંઈક પ્રસાદીની વસ્તુ લઈ આવો. આ બેય છોકરાઓને સમાધિ થઈને સમાધિની અંદર બેય છોકરાઓ ગયા મહારાજને કે અમને પ્રસાદીની કંઈક વસ્તુ આપો, અને ત્યારે મહારાજે એમને લીલા લવિંગ આપ્યા. લીલા લવિંગ હવે ઝાંઝીબારમાં થાય લવિંગ, તો અમદાવાદમાં થોડા લીલા લવિંગ મળે તો હુક્કા મળે, પણ લીલા થોડા મળે. કોઈ કે ખિસ્સામાં નાખીને આવ્યા હોય લીલા લવિંગ, પણ એટલે હુક્કા લવિંગ જો કાઢે તો કોકને લાગે કે ખિસ્સામાં નાખીને આવ્યા હોય, પણ એવા મોટા જે ઝાંઝીબારમાં પણ ના મળે એવા લવિંગ ઝાંઝીબારમાં ની દુનિયાના કોઈ ક્ષેત્રમાં ના મળે એવા મોટા લીલા લવિંગ શ્રીજી મહારાજે જ્યારે જ્યારે કોઈને પણ પ્રસાદીની વસ્તુઓ જે આપી છે એ વસ્તુઓ એવી અલૌકિક આપી છે કે હોય બધું ફળ કે ફ્રૂટ અહીંનું સામાન્ય જેવું હોય એવું જ હોય, પણ એના કરતાં એ ફળમાં કંઈક વિલક્ષણતા હોય. જ્યારે જ્યારે સમાધિમાં આપ્યું ત્યારે ભગવાને લીલા લવિંગ આપ્યા એ મોટા જબરા. આ બે છોકરાઓએ આવીને બધાને બતાવ્યા સભાને, એટલે પાછું કહેવામાં આવ્યું કે ભાઈ પૂછ્યા તો તમે લોકો તમને સમાધિ કેમ થાય છે, અમને કોઈને સમાધિ કેમ નથી થતી, સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરીએ તોય. એ બે જઈને મહારાજને પૂછ્યું, મહારાજ અમને સમાધિ કેમ થાય છે, આવું પૂછે છે. મહારાજ કે તમારા બેનો પૂર્વનો જન્મ ઝાડનો હતો, તમે બે પૂર્વે ઝાડવા હતા, તમારી નીચે મારા સાધુ ઉતર્યા હતા અને મારા સંતોએ તમારા નીચે બેઠા ભજન કર્યું છે. એ જે સ્વામિનારાયણ મહામંત્રો એ સમયે તમારા કાનમાં પડ્યો, તમારો આત્મા તો ઝાડમાં હતો જ અને તમે સ્વામિનારાયણ મહામંત્ર સાંભળ્યો, એ પુણ્યના પ્રતાપે તમે એમાં એટલા તન્મય થઈ ગયા હતા, એ પુણ્યના પ્રતાપે તમને મનુષ્યનો જન્મ મળ્યો અને મનુષ્યની અંદર તમને સત્સંગીને ત્યાં જન્મ મળ્યો અને સત્સંગીને ત્યાં જન્મ મળ્યો અને તમે અત્યારે સત્સંગી થયા, તમને એના પુણ્યના પ્રતાપે સમાધિ થાય છે. બોલો, આવું હતું. આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં આવી ઘટનાઓ ઘટે છે જે સામાન્ય બીજે ક્યાંય ના ઘટે, એટલે મહારાજ બહુ મોટા મળ્યા છે. એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું, તમ જેવો નહીં દયાળુ જીવન જાણું છું, તે તો જોઈ જોઈ જોયું જીવન જાણું છું. બહુ નક્કી કરી રાખું કે મહારાજ જેવું કંઈ નથી, કશું જ નથી. જે જે કરી શ્રીજી મહારાજે વાત તે સુની લીધી સાક્ષાત. હજી પછી આ તે સમે નાતા હતા નાથ નાઈ, લુયું અંગની જાત, લુયું શરીર જે રૂમાલે દીધો જમુનાને તે હવાલે, જમુના જા હવે તું તારે ઘેર, અહીં આવ્યા થઈ ઘણી વેર. બહુ વખત થઈ ગયો, હવે જા તારે ઘેર. પછી જમુના દેહમાં આવી પ્રગટ એક રૂમાલ લાવી, અલૌકિક લૌકિકમાં નાવે જે આવે તે અલોકાવે. અલૌકિક વસ્તુ છે, લૌકિકમાં કોઈ દિવસ ના આવે. સમાધિ કરીને તો આત્મા ગયો છે, હવે રૂમાલ આત્માની સાથે લાવવો ત્યાંથી અને હાથમાં રૂમાલ સીધો પ્રત્યક્ષ મળવો એ અલૌકિક વસ્તુ લૌકિકમાં આવી કહેવાય. અલૌકિક વસ્તુ લૌકિકમાં આવી અને જે આવી હોય એને અલૌકિક કાવે, એમ અલૌકિક એ રૂમાલ પામી જમુના થઈ નિહાલ. એ પામીને જમુના નિહાલ થઈ ગઈ. કોઈને એમ થાય કે આવી વસ્તુઓ આજ ભગવાન કોઈને દેતા હશે? અરે ભાઈ આજે દે. સાચાને સો ગાગના નથી મોગા થયા મહારાજ, ખોટાને વળી ખોડતા ન મળે તે દીકે આજ. સાચાને સો ગાગના નથી મોઘા થયા મહારાજ, એના એ જ મહારાજ છે, એનો એ જ સત્સંગ છે, એના એ જ શાસ્ત્ર છે, એના એ જ સાધુ છે, એના એ જ સત્સંગી છે.
પણ સાચાને સોંગા ગણા. આપણે કેટલા સાચા છે એટલા ભગવાન સસ્તા છે. ભગવાન મોંઘા નથી, ભગવાન દૂર નથી, ભગવાન સૌથી નજીક છે. ભગવાન જેટલું નજીક આપણાથી કોઈ આ દુનિયાનું નહીં, અનંત કોટી બ્રહ્માંડોનું નહીં, અનંત કોટી જ્યાં સુધી આ સૃષ્ટિ વિસ્તરી હશે ત્યાં સુધીમાં કોઈ તત્વ એવું નથી જે ભગવાનથી આપણી નજીક હોય, નજીક હોય. અને જો આપણી અંદર ખોટાપણાનો અંશ પણ હશે તો ભગવાન જેટલું દૂર આપણાથી કોઈ નથી. ભગવાન જેટલું નજીક કોઈ નથી, એમ ભગવાન જેટલું દૂર પણ કોઈ નથી. ભગવાન જેટલા નજીક છે એટલા જ જો ખોટો હોય તો એટલા જ દૂર છે. એટલે ખોટાપણાની જે કંઈ આપણી ક્રિયાઓ આપણા વિચારો એ ટળશે એમ એમ ભગવાન આપણને સોંગા થતા જશે. આમે અત્યારે આટલું ખોટું તોય સોંગા છે, તોય ભગવાન તો સસ્તા જ છે આપણી માટે. પણ અતિ સોંગા કે આવું થાય. આજે પણ ભગવાનના એવા સંતો ભક્તો છે જેને શ્રીજી મહારાજ આજે પણ એવા પરચા આપે છે. આજે પણ શ્રીજી મહારાજ એને એવી વસ્તુ પદાર્થ આદિ તમામ આપે છે. એવા સંતો ભક્તો ઘણા છે આ પૃથ્વી પર, નથી એમ નહીં. પણ ભગવાનના એવા સંતો ભક્તો હોય એ ભગવાનના સંતો ભક્તો ક્યારેક રાજી થાય અને આપણને કહે તો આપણને ખબર પડે. ગુરુજી જેવા મોટા પુરુષને એવા કેટલા અનુભવ હોય, આપણને કહે તો ખબર પડે. કારણ કે એમની ગુપ્ત તિજોરીમાં રાખવા એ સહજ સ્વભાવ હોય છે. અને ભગવાનના ભક્ત એવા રત્નોને ગુપ્ત તિજોરીમાં જ રાખતા હોય, એમાં જ રાખવાનો. એનું સુપાત્ર ક્યારેક જોવે તો ક્યારેક થોડું ઘણું કહે, ક્યારેક કહે, એ દયાએ કરીને કહે. અને બહુ ધ્યાન રાખવું, ભગવાન થોડું કાંઈ સુખ આપે તો બહુ કે ના કરવું. બહુ કે કરે ને આ જીવને મોટા મોટો એક કહેવું, ભગવાનને ભગવાનના મોટા પુરુષોને ચોક્કસ કહેવું કે મને આટલું સુખ મળ્યું છે, હજુ તમે વધારે દયા કરો, હજુ વધારે હું ડૂબું. પણ હા, દંભથી ના કહેવું, કપટથી ના કહેવું, કોઈનું જોઈને ના કહેવું, કોઈનું આગળ કંઈક વધારે પડતું કંઈક દેખાડવા માટે ના કહેવું. આપણને અનુભવ હોય ને હજુ આપણે વધારે ડૂબવું છે એટલે આપણી પર કૃપા કરે એના માટે કહેવું. પાછું ભગવાનને મોટાને જે કહેવું એ આપણી ઉપર કૃપા કરીને આપણે એમાં વધારે ઊંડા ડૂબીએ ને એના માટે કહેવું. નહીં તો જીવને એવો સ્વભાવ કે ભગવાને આપેલા સુખને જીરવી જ ના શકે. થોડુંક મળ્યું હોય ને, થોડું મળ્યું હોય ને તો આખી દુનિયામાં જાહેર કરી દે કે આટલું મળ્યું છે, બોલો. અને ગમે એટલું ભગવાનને ના ગમે એવું કર્યું હોય તો એ કોઈને કે એને દબાવીને રાખે. આ જીવનો સ્વભાવ છે, જેને ગુપ્ત રાખવાનું છે એને જાહેર કરે છે, જેને જાહેર કરવાનું છે એને ગુપ્ત રાખે છે, એને વધારે દબાવે કે આ વસ્તુની કોઈને ખબર ના પડવી જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ. એ જે કોઈને નથી ખબર ને એ પોતાને જ મારે, અને જેની બધાને ખબર છે ને એ આપણને ના મારે. એવું છે, દોષને હંમેશા કહી દેવો જોઈએ યોગ્ય પાત્ર આગળ. એ પણ જ્યાં ત્યાં તો નહીં જ, પણ યોગ્ય પાત્ર જ્યાં હોય ત્યાં પોતાના દોષને કબૂલી લેવો જોઈએ કે હું આવો જ છું. એ દોષને કબૂલવાથી ભગવાનનું સુખ વિશેષ મળે. સાચાને સોંગા ગણા, એટલે સાચો જે છે એને ભગવાન આજે પણ આપે છે, આજે પણ આપી જાય છે. એક દાદા છે ઉંમરવાળા, બહુ સારા દાદા છે, ઇન્ડિયામાં અત્યારે ધામમાં જતા રહ્યા હશે, ઘણી ઉંમર થઈ હશે દાદાની. પણ એ દાદાને એક વખત પૂજાની અંદર, એ દાદા પૂજા કરે, એ દાદાને મેં જોયેલા, એ દાદા પૂજા કરે ને સવારની અંદર 4 વાગે ભગવાન એની પૂજામાં રોજ 3 વાગે ઉઠીને પૂજા કરવાવાળા, એને જ ભગવાન આવે ને. તો સવારની અંદર ભગવાન આવ્યા 4 વાગે અને મહારાજે આવીને એની પૂજાના આસનની અંદર પગલાં પાડી દીધા, આસનમાં પગલાં કરી દીધા. આટલી આટલી નાની નાની પગલીઓ આખા આસનમાં, આટલી આટલી, કારણ કે આસન તો નાનું હોય ને એટલે મહારાજે પણ પગલાં નાના કર્યા. એના આસનમાં આખામાં આટલા આટલા પગલાં, આમ 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 ચાલેલા બધા કંકુના, બોલો. એ દાદા એવા, એ દાદાએ મેં જોયા એવા જ હતા કે એ ભગવાનને જોઈને રડી પડે, ભગવાનમાં મસ્ત હતા. તેને એવા અનુભવ થાય, સાચાને સોંગા ગણા, નથી મોંઘા થયા મહારાજ. આજે મહારાજ મોંઘા નથી, સાચાને તો બહુ સોંગા છે. પણ આપણી અંદર કાંઈક ખોટાપણાનો ભાવ પડ્યો છે ને, એટલે ભગવાન આપણી માટે સોંઘા છે છતાંય પણ આપણને અનુભૂતિમાં નથી આવવા દેતા. અથવા ભગવાન જાણે કે અધૂરો ગળો છલકાઈ જશે, મારા આપેલા સુખને પચાવી નહીં શકે, પાછો દંભમાં અને અહમમાં ચડશે. એના કરતાં એને થોડો કોરો રહેવા દો, એટલે મથ્યા કરે, દાસભાવ રહે,
નહીં તો પાછો કહેશે હવે તો મને મહારાજનું સુખ મળી ગયું, મૂર્તિ જરડ દેખાઈ ગઈ, હવે મારે કોની પરવા. પછી દાસત્વ ભાવ ઉડી જાય, અહમભાવ વધી જાય, અને પછી અહમમાં અહમમાં જો ચાલે તો એના જીવનું ઓર બગડે. એટલે મહારાજ જોવે કે આ કેટલો સુપાત્ર થયો છે, પછી મહારાજ એવું આપે છે. પણ મહારાજ પરચા ચોક્કસ આપે છે, આજે પણ આપે છે કળિયુગમાં. આજે કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે, આજે પણ આપે છે. ડગલન પગલે પરચા આપે છે, ક્યાં પરચા ગોતવા જેવા. આપણા જીવનની અંદર આમ લિસ્ટ કરીએ ને તો પરચા જ પરચા છે ને. આ લોયાધામ પરચો જ છે ને, શું છે આ લોયાધામ ન્યૂજર્સી છે, શું છે, પરચો જ છે ને. અમેરિકાની અંદર આટલું શાંતિથી આ ધામ આલ્યું જાય છે, અને આ કથા વાર્તાને સત્સંગને આ માહોલ જામ્યો છે, આ પરચો જ છે ને, શું છે, પરચો જ છે. એવું કેટલા કાર્યો પરચા જેવા જ છે, આપણી નજરની સામે જ છે પરચાઓ, ક્યાંય જોવા જવા નથી, પરચા છે બધાય. એટલે જો બહુ વિચાર કરીએ ને તો ભગવાન તો પડે પડે પરચો કરે છે, પડે 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 પડે. આવા રૂમાલો નહીં, આવા રૂમાલો નહીં, ભગવાન આનંદ કોટી સંપત્તિ પડે પડે આપણાને આપે છે. પણ એ બાજુની દ્રષ્ટિ થાય તો આપણા પડે પડે શ્રીજી મહારાજ આપણી ભેગા રહીને પરચા પૂરે છે. પણ જ્યારે આપણે સાચા થઈએ ને ત્યારે આવું પ્રગટ થઈને બધું કરે, અને જ્યાં સુધી આપણે આમ થોડા એવા હોય ને ત્યાં સુધી ભગવાન પાછળ રહીને કરે, બેકગ્રાઉન્ડમાં રહે, બેકગ્રાઉન્ડમાં, ઓન સ્ટેજ ના આવે, સ્ટેજ ઉપર ના આવે પ્રોગ્રામ કરવા, બેકગ્રાઉન્ડમાં કામ કર્યા કરે. એના પરથી અનુમાન થાય કે કોક કરી રહ્યું છે, નહીં તો થાય નહીં યાર, કોક કરી રહ્યું છે અનુમાન થાય, અને ઓલામાં પ્રગટ થાય સામે સાચા થઈ જઈએ. એટલે સાચા થવા મહેનત કરવી, ખોટાપણા જેટલું આપણી અંદર ખોટુંપણું પડ્યું છે એને સાફ કરવા મહેનત કરવી રાત ને દિવસ, કે એને કાઢી નાખવું છે. અલૌકિકમાં લૌકિક, લૌકિકમાં આવે જે આવે તે અલૌકિક કાવે, એમ અલૌકિક એ રૂમાલ પામી જમુના થઈ નિહાલ, એવો પ્રતાપ મહારાજતનો શું કહીએ મુખથી ઘણો ઘણો. આવો પ્રતાપ મહારાજનો છે. હજુ બીજા પરચાય છે, જ્યારે જ્યારે કથા આપણે વાંચવાનો અવસર આવે ત્યારે પરચા વાંચીશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.